વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહી અને નર્મદા નદી તેમજ કેટલાક જળાશયોમાં નાહવા પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેની વચ્ચે સાવલી તાલુકાના અમરાપુર ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં બે જણાના ડૂબી જવાથી મોત થયા હતા. સાવલી તાલુકાના ગોઠડા ગામે કાલુભાઈ ચૌહાણના ઘેર સગાઈ પ્રસંગે મહેમાન આવ્યા હતા. ભારે ગરમી અને ઉકળાટના પગલે અમરાપુર ગામે આવેલા કેટલાક મહેમાનો અમરાપુર ગામ આવેલ મહી નદીમાં નાહવા પડ્યા હતા, જેમાં સુગ્રાબેન ગરાસિયા અને વિક્રમસિંહ દીપસિંહ ચૌહાણ મહી નદીના વહેણમાં તણાયા હતા. બનાવ પગલે બૂમાબૂમ થતા સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનો દોડી આવ્યા હતા. લોકોએ સુગ્રાબેનને અર્ધભેભાન અવસ્થામાં નદીમાંથી બહાર કાઢ્યા બાદ તેમને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સુગ્રાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિક્રમસિંહ ચૌહાણનો પત્તો નહીં લાગતા વડોદરાથી NDRFની પણ મદદ લેવામાં આવી હતી, જોકે સ્થાનિક તરવૈયા અને જવાનોએ વિક્રમનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર દ્વારા લાંચનપુર ખાતે મહી નદીમાં નાહવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે, જેના પગલે અમરાપુર ગામે પસાર થતી મહી નદીમાં મહેમાનો નાહવા ગયા હતા. મૃતક સુગરાબેનના સગા સંબંધીઓ કોઈપણ કાર્યવાહી કરવાની ના પાડતા તેઓ મૃતદેહ લઈને રવાના થઈ ગયા હતા.